નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો વાર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો વાર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અલગ અલગ આંદોલનના જે મંડાણો જોવા મળી રહ્યા છે તેને લઈને. ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે હાલ તો પક્ષો દ્વારા તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે, પણ તેની સાથે આંદોલનના ડગ પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. કર્મચારી મહામંડળની વાત હોય કે પછી આંગણવાડી બહેનોની બાબત હોય કે આશાવર્કર બહેનોની બાબત હોય કે પછી સાથે સાથે ખેડૂતોની પણ બાબત હોય, તેને લઈને અત્યારે હાલ તો આંદોલનો જોવા મળી રહ્યા છે. ક્યાંક હજુ પણ માંગો પૂરી થઈ નથી તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, અને સાથે સાથે ક્યાંક સવાલ એ પણ અત્યારે આવતો છે કે જ્યારે આ માંગો નહીં પૂરી કરવામાં આવે તો આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દોલાભાઈ ખાગડા, કે જેઓ ખેડૂત અગ્રણી છે, અને સાથે સાથે જે ગુંજનભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ છે, અને સાથે સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અરુણભાઈ મહેતા કે જેઓ મહામંત્રી છે CITU એટલે કે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના તેઓ મહામંત્રી છે, જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ગુંજનભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માગીશ. જો આજની વાત કરવામાં આવે તો આજે કર્મચારી મહામંડળ દ્વારા જે અત્યારે હાલ તો અલગ અલગ માંગને લઈને ક્યાંક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું, અને સાથે સાથે આ વિરોધ પ્રદર્શન અને આ ધરણા પ્રદર્શન કઈ કઈ માંગોને લઈને કરવામાં આવ્યું છે? નમસ્કાર. સૌપ્રથમ તો આ ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા હું આરંભ કરીશ કે આજે એ તારીખને યાદ કરીશું, આજે એ દિવસને પુનઃ સંભાળીશું જે દિવસે જે તારીખે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા નું સરકારશ્રી સાથે એક સમાધાન થયું, અને એ સમાધાન પરત્વે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી, ઓફિશિયલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, પ્રેસ નોટ રિલીઝ. એક જ મિનિટ હું આપને રોકવા માંગુ છું કે જ્યારે આપણે જ્યારે પેન્ડિંગ પ્રશ્નોને લઈને અત્યારે હાલ તો જે આપણે કહેતા આવીએ, તો એક એક પ્રશ્ન આપને એ પણ હું પૂછવા માગીશ કે પેન્ડિંગ પ્રશ્નો હતા, છેલ્લા ઘણા સમયથી હતા, અને ક્યાંક પરિસ્થિતિ પણ એવી જોવા મળી કે તમારા દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, રજૂઆત પણ કરવામાં આવી, એક ડેટ પણ આપવામાં આવી, પણ પછી શું થયું ને અત્યારે હાલ કઈ કઈ માંગો છે? છતાં સરકારે આપેલા હજી અણી, અને આથી જ આજે સંખ્યા છાવણી ખાતે ફિક્સ પગાર પ્રથા નાબૂદ થાય, અને જે મેં ચર્ચાની શરૂઆતમાં જે વાત કરી સરકારે તમે મોકૂફ રાખો 1.5 વર્ષ પહેલા આંદોલન મોકૂફ રાખો, ને આ તમામ આપણે અલગ અલગ માંગને લઈને તો ક્યાંક ચર્ચા વિચારણા કરીશું. સાથે દોલાભાઈ, ખેડૂતોની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ક્યાંક ખેડૂતોની અલગ અલગ માંગ તો જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક પૂર્ણ થતી નથી. દોલાભાઈ, કઈ કઈ મુખ્ય માંગો અત્યારે હાલ તો જોવા મળી રહી છે? અનમ્યુટ કરજો દોલાભાઈ, અનમ્યુટ કરજો, અનમ્યુટ. જી,
સરકારની વાત કરીએ, ભાઈએ સાચી વાત કરી છે કે દરેક આંદોલન જે થયા છે એ આંદોલન કેમ થાય છે, ક્યાંક સરકારના નિર્ણયથી અસંતુષ્ટ હોય છે પોતાના હક અને અધિકાર માટે, જેમાં વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, આશા વર્કરો હોય, અંગણવાડી બહેનો હોય કે વિદ્યા સહાયકના હોય કે પોતાની પેન્શન યોજના લાગુ કરવા માટેના અધિકારીઓ હોય છે. તો સરકાર જ્યારે સમાધાન માટે હોય છે ત્યારે એ બધા સ્વીકાર મુદ્દા સ્વીકારી લે છે, પરંતુ સમયાંતરે 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થવા જતા એ સરકાર પોતાના જે માનેલા જે માંગણીઓ છે એ સંતોષતી નથી, એટલે ફરીથી એ જ મુદ્દા ઉપર એ આંદોલન કરવું પડે. ખેડૂતોની અંદર ત્યારે એ જ બની રહ્યું છે ને, અમારે જો દિલ્હી ખાતે આંદોલન કરવું પડ્યું હોય તો શા માટે કરવું પડ્યું છે? કારણ કે આથી 2 વર્ષ પહેલા જ્યારે ખેડૂતો દિલ્હી આંદોલન અમે કર્યું ત્યારે એ જ મારી માંગણીઓ સરકારે સ્વીકારી દીધી, મારી પડતર માંગણીઓ જે સરકારે સ્વીકારી એ એમને નિયમ લાગુ ન કરે એટલા માટે અમે ગયા હતા. અને કયા કયા મુદ્દાની વાત કરીએ તો અમારો એક જ મુદ્દો છે કે C2+50 એટલે જે સ્વામિનાથન નો જે રિપોર્ટ જે સરકારે વર્તમાન અત્યારે વડાપ્રધાન શ્રી એ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે જ દિલ્હીના વડાપ્રધાનને લેટર લખેલો અને એમણે માગણી કરેલી કે C2+50 સ્વામિનાથન રિપોર્ટ અનુસાર MSP ના ખેડૂતોને પા મળવા જોઈએ. તો એ જ માગણી અત્યારે વડાપ્રધાન પોતે આયાત છે એ જગ્યાએ તો પોતાને લાગુ કરવું જોઈએ. તો એમાં આના કારણે શા માટે છે? બીજી અમારી મુખ્ય માગણી છે કે કર્જ મુક્તિ. ખેડૂતોને જો કર્જ મુક્તિ કરવામાં આવે અને ખેડૂતોને કર્જમાંથી મુક્ત કરવામાં આવે તો આજનો ખેડૂત એ સક્ષમ બની શકે છે, પરંતુ આજની પરિસ્થિતિ એવી બનેલી છે કે ખેડૂતને નથી જીવા જેવું ને નથી આત્મહત્યા કર્યા જેવું, એવી પરિસ્થિતિ વચ્ચે ડોલા ખાઈ રહ્યો હોય ત્યારે ખેડૂતને બચાવવા માટે સરકારનું દાયિત્વ બને છે. અહીંથી જનતા ખુદે કે ખેડૂતો દ્વારા જ એ સદનમાં એ નેતાઓને ચૂંટીને પોતાના પ્રતિનિધિ તરીકે મુકતા હોય તો એ શાના માટે મુકતા હોય? પોતાની માગણીઓ હોય, પોતાના પડતર પ્રશ્નો ત્યાં રજૂઆત થાય અને સરકાર દ્વારા નિર્ણયકરણ આવે, પરંતુ અત્યારે વર્તમાન સ્થિતિ અંદર આવું કશું છે જ નહીં. કારણ કે અહીંથી અમારા દેવા માફ કરવા માટે અમે મોકલેલા હતા અને આજે તમે જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવાની જગ્યાએ માત્ર ઉદ્યોગપતિઓના જે 14 લાખ કરોડ રૂપિયા વર્તમાન સરકારે જે માફ કર્યા છે એ જ માગણી અનુસાર અમે એ કહીએ છીએ કે અમારું આપની માંગ કઈ કઈ છે, ક્યારે રજૂઆત કરી હતી, ફરી એકવાર રિપીટ કરશો પ્લીઝ. એટલે કે આજથી 1.5 વર્ષ પહેલા 16/9/2022 ના રોજ સમાધાન પર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી 5 પહેલા ઉમેરવાનું પણ સરકાર એટલે આજ પહેલા 1.5 વર્ષ પહેલા સરકાર સાહેબ અમારી પાસે છે ચર્ચા વિચારણા આગળ યથાવત રાખીશું, સમય થયો છે એક વિરામનો. પ્રજાએ 15 લાખ જતા કર્યા છે એ તો એને મળ્યા નથી. પ્રજાએ 72,012 મહિનાના જતા કર્યા છે એ નથી જોઈતા. પણ પ્રજા હવે ઈચ્છે છે ને પૂછે છે કે અમારું જીવન સુખમય રહે, શિક્ષણ સસ્તું બને, મોંઘવારી નીચે આવે, અમારા બધાની રોજગારી ઊભી થાય, યુવાનોને રોજગારી મળે અને એ બધી રોજગારીમાં સેલરી સેટિંગવાળો નહીં પણ સેલરી જીવન સરળ રહે એવો મળે, આરોગ્ય સેવાઓ સસ્તી થાય, શૈક્ષણિક સંસ્થાઓ ગરીબના બાળક ભણે એવી સગવડ પૂરી પાડે, આ બધું પ્રજા પૂછે છે. નિહાળો નિર્માણ ન્યૂઝ પર શનિવારે સાંજે 37 કલાકે અને રવિવારે સાંજે 37 કલાકે.
ગુજરાતમાં પણ છેલ્લે એક રિપોર્ટ આવ્યો હતો કે જેમાં નદીઓ સુકાઈ રહી છે તે બાબત સામે આવી છે. રાજ્ય સરકાર તેના લઈને કેવી રીતના અત્યારે આવતો આયોજન કરી રહી છે? જે નર્મદાના જે પાણી છે, છેક સુજલામ સુફલામ યોજના કરીને છેક સૌરાષ્ટ્ર સુધી ને છેક કચ્છ સુધી પહોંચાડવાનું જે કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. જ્યારે મેન્ગ્રોવ્સની વાત કરવામાં આવે છે, જે તેને ઉગાડવાની બાબત જે સામે આવતી હોય છે, તેના લઈને અત્યારે તો કેવી રીતના એક્શન પ્લાન છે? જે પ્રદૂષણ કરતી હોય એ બધી કંપનીઓ પાસે પણ 100 હેક્ટર, 200 હેક્ટર, 500 હેક્ટર મેંગ્રોવ્સ ઉગાડવાની શરતે જ અમે એમને મંજૂરી આપીએ છીએ. એક સંકલ્પ, વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત નિહાળો મંત્રી મુકેશ પટેલ સાથેની ખાસ મુલાકાત. તારીખ 23-2-2024 ના રોજ 6:30 PM અને પુનઃ પ્રસારણ તારીખ 24-2-2024 ના રોજ 3:30 PM. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચૂંટણીમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરતા હતા. ગુંજનભાઈ, ફરી એકવાર આપની પાસે આવવા માંગીશ. ગુંજનભાઈ, કયા કયા પ્રશ્નો હતા તેને લઈને હવે વિગતવાર કહેજો પ્લીઝ. નમસ્કાર. એટલે આજથી 1.5 વર્ષ પહેલા સરકારશ્રી સાથે જે સમાધાન થયું હતું અને સમાધાન પર હવે સરકાર દ્વારા જે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી, એમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે કેન્દ્રના તોણે સરકારી ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને તમામ ભથ્થાઓની ચુકવણી કરવામાં આવશે. અને આ જ રીતે જોવા જઈએ તો સરકાર દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી કે 1-4-2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. અને ત્યારબાદ NPSમાં જે 10% છે, 10% સામે 14% ચૂકવવામાં આવશે. એટલે આજે સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કર્મચારીઓને, તમામ મંડળો, મહામંડળો, સંઘો, મહાસંઘોના તમામ કર્મચારીઓની માત્ર એક જ માંગ હતી કે કોઈ પણ રીતે જૂની પેન્શન યોજના બહાલ થાય, આ જ રીતે કરાર આધારિત તમામ ભરતીઓ રદ કરીને, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરીને પૂરા પગારમાં ભરતી થાય. અને સરકારે જે મુદ્દાઓ માટે સમાધાન કરેલું અને સરકાર દ્વારા તમામ મંડળોના હોદ્દેદારોને બોલાવીને કહેવામાં આવેલું કે તમારા તમામ પ્રકારના આંદોલનો મોકૂફ રાખો, અમે તમારી માગણીઓ સ્વીકારીએ છીએ, એ જ માગણીઓ માટે આજે હજારોની સંખ્યામાં કર્મચારીઓ રોડ પર ઉતર્યા હતા, રસ્તા પર ઉતર્યા હતા. બિલકુલ. અરુણભાઈ, આપની કઈ કઈ માંગ હતી અને અત્યાર સુધી સરકાર દ્વારા કેવા પ્રકારનો તમને પ્રતિસાદ આપવામાં આવ્યો? એક તો સૌથી દુઃખદ બાબત બંને આગેવાનોને પણ સાંભળ્યા કે 2022માં જે આંદોલનો થયા હતા ચૂંટણી પૂર્વે, તેમાં સરકારે આપેલા વચનોનું પાલન કરાયું નથી. હમણાં 16-17 તારીખે 1 લાખ જેટલા આંગણવાડી અને આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ 2 દિવસ માટે કામથી અળગા રહ્યા અને માગણી તો બહુ સીધી સાદી હતી કે 2022માં જે તમે સમાધાન કર્યું હતું યુનિયનો સાથે, 5 જેટલા યુનિયનો સાથે સમાધાન કર્યું હતું, તે સમાધાનનો અમલ કરો. માગણી સીધી સાદી જ છે કે લઘુત્તમ વેતન જે દેશના, ગુજરાતના કામદારોને આપવામાં આવે છે તે લઘુત્તમ વેતન મિનિમમ આપો ભાઈ. તો લઘુત્તમ વેતન આપવું નથી, ડિજિટલ કામગીરી કરવી છે ને તે સમયે વચન આપ્યું હતું કે નવા મોબાઈલ આપવામાં આવશે. દુનિયાભરમાં, દેશભરમાં નિવૃત્તિ વય મર્યાદા 60 છે, તો ગુજરાતમાં 58 છે, તો તે નિવૃત્તિ મર્યાદાની પ્રોમિસ આપ્યું હતું કે તે વધારવામાં આવશે. અને આગળ વધતા વધતા કુપોષણના સવાલ ઉપર આશા વર્કરોને નિયમિત રીતે જે વધારો આપ્યો છે તે દર મહિને 1-10 તારીખ સુધીમાં ચૂકવવામાં આવશે તેવી પણ વાત કરી હતી. આશા વર્કરોને ફિક્સ પગાર દર બનાવવાની વાતનું પણ વચન આપ્યું હતું. તો આંગણવાડી વર્કર હેલ્પર, તમને નવાઈ લાગશે આપના માધ્યમ મારફત, હું તો ખૂબ અભિનંદન આપીશ નિર્માણ ચેનલને કે આવા ટોપિક ઉપર આપે આ ચર્ચા ગોઠવી છે જેથી કરીને સરકારનું ધ્યાન દોરી શકાય. આશા વર્કરોને માત્ર 4,000 રૂપિયા વળતર મળે છે આજના યુગમાં, જ્યારે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ, આજના યુગમાં જ્યારે આપણે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છીએ, ત્યારે હેલ્પર જે આંગણવાડીમાં કામ કરે છે એને 5,500 નું વેતન આખા દિવસનું આપવામાં આવે છે. આ બધી વાતો હકીકતે તો કલંકરૂપ છે.
મિનિમમ જીવવા માટે સરકારે જે જાહેર કરેલું છે તે લઘુત્તમ વેતનની માગણી માટે પણ આંદોલન કરવું પડે આજના યુગમાં તે શરમજનક બાબત છે. અને તેથી અમારી આશા અને અપેક્ષા છે ગુજરાતના આંગણવાડી વર્કર, આશા વર્કર, ફેસિલિટર બહેનો, તો ગુજરાતની બધી યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવાનું કામ પણ સાથોસાથ કરે છે, આરોગ્યનું કામ કરે. આંદોલન કર્યું હતું તેમાં તમે કઈ કઈ માંગો મૂકી હતી? આમાં મુખ્ય માંગણી જે છે તે લઘુત્તમ વેતન આપો. માંગણી હતી કે 60 નિવૃત્તિ વય મર્યાદા 60 કરો. એમ માંગણી હતી કે પ્રમોશનો જે લાંબા સમયથી 10-10 વર્ષથી આપ્યા નથી વર્કર માંથી સુપરવાઇઝર તરીકેના તે આપો. આશા વર્કરને અને ફેસિલિટર બહેનોને ફિક્સ પગારદાર બનાવો. 15 વર્ષથી કામ કરે છે તો ફિક્સ પગાર બનાવો. એવી 18 જેટલી માંગણીઓ આ સરકાર પાસે છેલ્લા ઓક્ટોબર માસથી સતત રજૂ કર્યા કરે છે. 2022માં આનું આંદોલન પણ થયું હતું અને સરકારે બેઠક યોજીને આ પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપી હતી. અને મોબાઈલથી જ બધું કામ કરાવવું છે. પ્રધાનમંત્રી શ્રી કહે છે કે ડિજિટલ કરવાનું છે, તો ડિજિટલ કરવા માટે કમસે કમ મોબાઈલ તો આપવો પડે સારો. એ મોબાઈલ પણ આપવામાં આવતો નથી, એ પણ પ્રોમિસ આપ્યું હતું. અને તમને આ આપના માધ્યમ મારફત ગુજરાતની પ્રજાને હું કહેવા માંગુ છું અને સરકારશ્રીના પ્રધાનોને પણ આ ધ્યાન દોરવા માંગુ છું કે આંગણવાડી વર્કર અને હેલ્પર કે જે બાળકોને કુપોષિત 12 લાખ બાળકોને નિયમિત રીતે રોજે રોજ આહાર આપે છે, એ આહારના ખર્ચ આજે દુનિયાના કોઈ પણ સરકારી તંત્રમાં આવું નહીં હોય, પરંતુ આહાર આપવાનું પ્રથમ ખર્ચ આંગણવાડી વર્કર ના ખિસ્સામાંથી કરવાનો હોય છે. અને તે ખિસ્સામાંથી કરવાની પ્રથા જ અમે વિરોધ કર્યો છે કે ભાઈ તમે એડવાન્સમાં રકમ આપો અને તેના બિલો કોઈ વાર 6 મહિના સુધી ન ચૂકવાય, કોઈ વાર 5-5 મહિના સુધી ન ચૂકવાય, અને છેલ્લે તો 11-11 મહિના સુધી આ બિલો ચૂકવાતા નહોતા. તો શું આંગણવાડી વર્કરના પગારમાંથી કુપોષિત બાળકોને ખર્ચ કરીને આહાર આપવાનો છે? અને જ્યારે આંગણવાડી વર્કર એકાદ દિવસ માટે કે 2 દિવસ માટે પોતાની માગણી માટે કઈ બોલે અને કામથી અળગા રહે તો સરકારની નોટિસો આવી જાય કે કુપોષણની અસર થઈ રહી છે. અરે ભાઈ તમે બિલો આપતા નથી 1 મહિનાથી, એને માટે તો કંઈક વ્યવસ્થા ગોઠવો અને એ વ્યવસ્થા બદલાવો, એડવાન્સમાં રકમ આપો. આવી બહુ જ તદ્દન પરંતુ દુઃખદ બાબત એમ છે કે આ બહેનો સૌથી છેડાની બહેનો છે. આ બહેનો દલિત બહેનો છે, આ બહેનો આદિવાસી બહેનો છે, આ બહેનો ગરીબ ઘરમાંથી આવતી બહેનો છે. અને એટલા માટે એનો અવાજ ગમે તે કારણસર હોય પણ સરકાર સુધી પહોંચતો નથી. માગણી તો એટલી જ કરી છે કે ભાઈ કમસે કમ તમે મંત્રીશ્રી કક્ષાની એક બેઠક યોજો અને બેઠકમાં આ પ્રશ્નો સાંભળીને એનો ઉકેલ લાવો. આવી તદ્દન વ્યાજબી માગણી માટે પણ આ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારમાં બેસેલા સત્તાધીશોને સાંભળવાનો સમય નથી, એમને માટે બેઠક યોજવાનો સમય નથી, પરંતુ હવે આ 1,40,000 આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કર અને ફેસિલિટર બહેનો હવે ગળે આવી ચૂકી છે. વર્તમાન મોંઘવારીમાં એમનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને તેવા સમયે એમને પોતે સંપૂર્ણપણે લડી લેવાના મૂડમાં છે. હા, લડત સંપૂર્ણપણે બંધારણીય માર્ગે જ કરવામાં આવી રહી છે અને બંધારણીય માર્ગે આગળ વધવામાં આવશે તે પણ નક્કી છે. 25મી તારીખે ગુજરાતના તમામ લીડરોની બેઠક યોજાશે અને તે બેઠકમાં આગામી 3જા તબક્કાના કાર્યક્રમો પણ નક્કી થવાના છે. પણ આજે પણ આપના માધ્યમ મારફત સરકારમાં બેસેલા મંત્રીઓને, બંને મંત્રી, મહિલા બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે કમસે કમ તાત્કાલિક અસરથી આ બહેનોને, મુશ્કેલી વચ્ચે જીવતી આ બહેનોની, સૌથી છેવાડામાં જીવતી આ બહેનો અને એ બહેનો કે જે બહેનો વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ સંખ્યા લાવવાનું કામ પણ કરે છે અને યોજનાઓને અમલ કરવાનું પણ કામ કરે છે અને સૌથી ઓછું વેતન મેળવતી આ બહેનોની સમસ્યાઓના ઉકેલ માટે કમસે કમ એક બેઠક તાત્કાલિક યોજવામાં આવે તેવી માગણી આપના માધ્યમ મારફત સરકાર સુધી હું પહોંચાડવા માંગુ છું. ફરીવાર હું નિર્માણ ચેનલને અભિનંદન પાઠવું છું
કે મુશ્કેલી વચ્ચે જીવતી સરકારી નોકરિયાત હોય કે ખેડૂતો હોય એની સમસ્યાઓને લઈને આ કાર્યક્રમ આપે યોજ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે ને. આજના યુગમાં તો મુસીબત વચ્ચે જીવતા લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચે તે માટેનો જે કોઈ પ્રયત્ન થાય તે બહુ ઓછી જગ્યાએ થતો હોય છે તેમાં નિર્માણ ચેનલે કર્યો છે, એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન. અને મને આશા છે કે આપના માધ્યમ મારફત આ ઊભી કરેલી ચર્ચા સરકારના કાનો સુધી પહોંચશે, અને નહીં પહોંચે તો એક વાત આપને આ માધ્યમ મારફત જરૂર ચેતવણી આપવા માંગીએ છીએ કે નહીં પહોંચે તો પ્રજાજીવન પોતાની મુશ્કેલી અને જુલ્મોને લાંબો સમય સહન કરતી નથી તે દુનિયાનો ઇતિહાસ બતાવે છે, દેશનો ઇતિહાસ બતાવે છે. અને એટલા માટે સરકારમાં બેસેલા સત્તાધીશોને સત્તા મળી ગઈ છે એટલે પ્રજાના પ્રશ્નોને સાંભળવાનો સમય જ ન મળે અને આપેલા વચનો ફરી જવાનું. મોટી સંખ્યામાં ભૂખ હડતાલ કરવામાં આવે, બીજી વિચારણા કરીએ છીએ ગાંધીનગર ધરણા પ્રદર્શન કરવાનો પણ વિચારણા કરીએ છીએ, અને છતાં કઈ ન ઉકેલ આવે તો બીજા ઉગ્ર પગલાઓ પણ વિચારવામાં આવશે. કારણ કે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ અને બેઠક યોજવાની માંગણી કરીએ છીએ. હું માનું છું ત્યાં સુધી સરકારમાં બેસેલાઓને આવી બાબતમાં વાંધો ન હોવો જોઈએ, અને આમ છતાં જિંદી વલણ જ અપનાવવામાં આવે તો સરકારે તેનો ભોગવવાનો સમય પણ આવશે જ જરૂર. લોકશાહીમાં સમય તો આવતો જ હોય છે બધાનો. તમારા દ્વારા કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? 100% ચોક્કસથી કહીશ, પરંતુ આ પૂર્વે એક વાત હું મૂકવા માંગુ છું આપના માધ્યમથી કે તાજેતરમાં જે સરકારશ્રીના પ્રધાન પ્રવક્તા ઋષિકેશભાઈએ જાહેર કર્યું અને એમને પણ એક નિવેદન પણ આપ્યું અને કહેવામાં આવ્યું એમના દ્વારા કે ચૂંટણી પહેલા આવા નાના મોટા આંદોલનો થતા રહે છે, બરાબર. એટલે કે જે અરુણભાઈએ વાત કરી અને જે પેલાભાઈએ પણ જે વાતચીત કરી કે ખેડૂતોની પીડા છે, આશા વર્કરની પીડા છે, આવા તમામ કર્મચારી સંવર્ગની પીડા છે. આજે કર્મચારીઓ આંદોલન કેમ કરે છે? કેમ કે અસંતોષની લાગણી છે, પીડાની લાગણી છે. આજે કર્મચારી પીડિત છે. આજે હજારો લાખોની સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થયા. કેમ ઉપસ્થિત થયા? રસ્તા પર ઉતરવું, રોડ પર ઉતરવું સરકારી કર્મચારીઓને ગમતું નથી. અને આપણે માનીએ છીએ કે જે સરકારી કર્મચારી છે એ સરકારનું એક અભિન્ન અંગ છે અને સરકારની જે મહત્વની જે યોજનાઓ છે એ છેવાડાના જન સુધી પહોંચાડવાનું મહત્વનું કામ સરકારી કર્મચારી જ કરે છે અને સરકારી કર્મચારી સરકારનો આંખ નાક અને કાન છે. અને જો આવા જ સરકારી કર્મચારીની બુઢાપાની જો લાઠી છીનવી લેવામાં આવે, આવા જ જો સરકારી કર્મચારીને 2500 રૂપિયા જેટલું ફિક્સ પગારમાં 5 વર્ષ નહીં પરંતુ 10-10 વર્ષ સુધી એનું શોષણ કરવામાં આવે, વર્ષ 2012માં નામદાર હાઈકોર્ટ દ્વારા જો ચુકાદો આપી દેવામાં આવે કે ફિક્સ પગાર જેવી શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ, અને એ જ અરજીને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે અને અરજીને આજે 12 વર્ષ થયા, 12 વર્ષથી છેલ્લા 12 વર્ષથી પડતર છે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે અને જે પ્રશ્નો માટે સરકાર દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું કે તમામ માગણીઓ તમારી સ્વીકારવામાં આવશે, એ માગણીઓ પણ એ વચનો પણ સરકારે આજે સ્વીકારેલા નથી. એટલે આજે આવા આંદોલનો કરવા પડ્યા છે. અને આપે જે વાત કરી કે જો આવનારા ભવિષ્યમાં સરકાર અમારી માંગોને સ્વીકારશે નહીં તો ચોક્કસથી હડતાલ છે, અનિશ્ચિત મુદતની હડતાલ છે, કે પછી કોઈ ભવ્ય ધરણા પ્રદર્શન છે, એ અમારી જે કમિટી નક્કી કરશે એ પ્રમાણે ગાંધી સિંધિયા માર્ગે આંદોલનની રૂપરેખા આગળના સમયમાં 100% નક્કી કરવામાં આવશે, નિર્ધારિત કરવામાં આવશે. આ પ્રશ્નો આપણે છેલ્લા કેટલાક વખતથી આપણે ઉઠાવતા આવ્યા છીએ, તમે પણ મારી જોડે ઘણી બધી ડિબેટ આપણે કરેલી છે. ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તાઓ છે અને સરકારના જે મંત્રી છે તેમના સુધી આપણે વાત પહોંચાડતા પણ આવ્યા છીએ, પણ ખેડૂતોના પ્રશ્નો હજુ પણ પૂર્ણ થયા નથી. આગામી સમયમાં જ્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતો તરફથી હવે તમે કઈ કઈ માંગ કરશો આગામી સમયમાં? અમારી તો વિઘ્નભાઈ એક જ વાત છે કે અમારો એક જ શોર્ટમાં તમને કહી દઉં કે કિસાનો કા દોઈ આયામ, ઋણ મુક્તિ ઓર પૂરા દામ. અમારે એક જ વસ્તુ જોઈએ કે અમારે ઋણ મુક્તિ કરી દો અને પૂરો દામ અમને આપી દો ફસલનો જે અમારે અનાજ તૈયાર થશે એનો. આ બે જ માંગણી છે. એમાં ક્યાં અમે સરકાર જોડે કોઈ રજવાડા માંગ્યા છે, ક્યાં કોઈ રાજકારણ માંગ્યું છે કે અમને રાજ આપી દો. ખાલી બે માંગણીઓ માટે તમે જોઈ લો છો દિલ્હી ખાતે અત્યારે
ખેડૂતો પોતાની વાત લઈને સરકાર સમક્ષ જઈ રહ્યા છે, એ ગાંધી જીત્યા માર્ગે, જે આપણા દેશનું સંવિધાન કહે છે કે પોતાની જે રજૂઆત છે એને સંવિધાન આપણને પરવાનગી આપે છે કે તમે રજૂ કરી શકો છો, આંદોલન કરી શકો છો, તેમ છતાં રોડવાની કેટલીક કોશિશો છે આપ સોશિયલ મીડિયા દ્વારા જોઈ શકો છો. તો આ કોશિશોની અંદર એ સાબિત થઈ રહ્યું છે કે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે સુખી કરવાની વાતો હતી એ માત્ર ને માત્ર કાગળો ઉપર જ છે. વર્તમાન સરકારની અંદર આપણે જોઈએ છે કે એવા તો ઘણા દાખલા ખેડૂતો ઉપર થયેલા છે કે આઈ પોર્ટલ ખેડૂત છે એની અંદર પણ શું થયું, એક જ 10 મિનિટની અંદર આઈ પોર્ટલ બંધ થઈ ગયું અને ખેડૂતોને માટે મોટી મોટી જાહેરાતો કરી. ખેડૂતોને હું એવું જ માગું છું યજ્ઞભાઈ કે અત્યારના સમયે ન કહેવું જોઈએ, દુઃખ સાથે કહું છું કે ખેડૂતને માત્ર વોટ બેંક તરીકે જ આ લોકો યુઝ કરી રહ્યા છે. અને ખેડૂત જો સુખી થઈ ગયો તો એમને ક્યાંક મોટું નુકસાન થઈ જશે, એમને ખુરશી છીનવાઈ જશે, એના ડરથી ખેડૂતને આજે દેવા તળે દબાઈને આ લોકો જે પોતાની સત્તા બચાવી રાખવા માટેના જે કાયમ પ્રયત્નો કરી રહ્યા છે એ હવે લાંબો સમય નથી ચાલવાના. કારણ કે હું તમને આજે પણ કહીશું કે દિલ્હીનો ખાલી પ્રયાસ થઈ રહ્યો છે પણ ઘણા વર્ગો દિલ્હીની અંદર આવશે અને આજે નહીં તો કાલે એક દિવસ દિલ્હી આખું ચક્કા જામ હશે. અને સરકારને જો ખેડૂતોની માગણી બીજા જે વસ્તુ છે કે ખેડૂતો દ્વારા તો છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરવામાં આવે છે પણ ક્યાંક સરકાર આંખાડા કાન કરી રહ્યો તેવું નથી લાગતું આમાં? આખાડા કાન કમ્પ્લીટલી છે જ, કારણ કે નથી જ માનવી, વાત જ નથી માનવી. એટલે શું, એમને જોડે સત્તા, ધર્મના નામે વોટ માંગો, જાતિના નામે વોટ માંગો, વિકાસ વિકાસના નામે વોટ માંગો, જે બી હોય દરેક પક્ષો આ રીતના છે. કોઈ પક્ષને એવું નથી કે ખેડૂત મારો સુખી થાય દેશનો અને તો જ આપણો દેશ સદ્ધર થાય છે. કારણ કે અન્ન પકવા માટે એ કોમ્પ્યુટરની જરૂર નથી, તમારી ફેક્ટરીઓ નહીં થાય, ખેતરમાં જ પકવાને ખેડૂતનો દીકરો જ પકવી શકશે. આજે ખેડૂતોમાં સહનશીલતા છે ન કે અમે જો એક દિવસ ધારી લીધું કે અનાજ માર્કેટની અંદર કે ન જવું જોઈએ, દૂધ શાકભાજી ફળ અને જો અન્ન જો જવાનું બંધ કરી દીધું તો કોઈ પ્લાસ્ટિકથી કે પૈસા ખાઈને જીવી શકવાનું નથી. પણ અમે નથી ઈચ્છતા કે અમારા લીધે કોઈ બજારમાં રહેતા અમારા ભાઈના દીકરા કે ભાઈને કોઈ તકલીફ ઊભી થાય, કોઈને મોત થાય એ ખેડૂત ક્યારે, કારણ કે અન્નદાતા છે. તો અન્નદાતા એટલી હદ સુધી નથી જતો પણ તો સહનશીલતાની પણ અમારામાં હદ હોય. અમને એવું નથી કે અમને નથી આવડતું, સરકારને કઈ રીતે મનાવી બધું આવડે છે, પરંતુ અમારા લીધે કોઈને બીજાને ડિસ્ટર્બ ન થાય એના માટે અમે જાણે જોઈને અમે ગાંધી જીત્યા માર્ગે થઈ જાય તો બરાબર છે, બાકી સરકારની સ્થિતિ કઈ રીતે કરવી અને આ દેશને લોક કઈ રીતે કરવું અમને બધું આવડે છે. અમે ખેડૂતના દીકરા છીએ, અમને કોઈ પેલું નથી, પણ સરકાર કોઈ અમને આ કમજોરી ન સમજે, અમારી ખામોશી હોય છે તો મહેરબાની કરીને અમારી જે વાતો છે માગી લે. કઈ કેવું છે જી? એક આપના માધ્યમથી એક ખુલાસો કરવા માંગુ છું કે નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર અને સ્કીમ વર્કરોને કાયમી કરવા જોઈએ અને એમની સર્વિસ કન્ડિશન સુધારવી જોઈએ તેવા પ્રકારનો સ્પેસિફિક ડાયરેક્શન આપ્યું હોવા છતાં ગુજરાત સરકાર કે સરકાર માનતી નથી, આ એક વાત. બીજી ખોટી દલીલ, એક ચર્ચામાં સત્તાધારી પક્ષના માણસો આવ્યા હતા અને કહેતા હતા કે આ બહેનો તો અભણ બહેનો છે. અરે ભાઈ, આ આંગણવાડી વર્કર તરીકે ને આશા વર્કર તરીકે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બહેનો અત્યારે કામ કરી રહી છે અને તે બહેનો મજબૂરીમાં કામ કરે છે કારણ કે બીજી જોબ અવેલેબલ નથી. અને એવા સમયે આવી બહેનોને પણ તમે ડિજિટલ વર્ક કરવા માંગો અને તમે લઘુત્તમ વેતન નો આપવા માંગો. અને છેલ્લે એક વાત બહુ ક્લિયર છે કે આ દેશનો મહેનત કરનારો માણસ કઈ માગે તો સરકાર પાસે પૈસા નથી અને દેશના ઉદ્યોગપતિઓ મોટા મોટા અને ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓને 14-15 લાખ રૂપિયા ની કર રાહતો આપી દેવામાં આવે, ટેક્સની રાહતો આપી દેવામાં આવે, એમની પાછળ ખર્ચ કરવામાં આવે અને ખેડૂત માગે તો એને ન મળે, કર્મચારી માગે તો ન મળે, આંગણવાડી વર્કર માગે તો ન મળે, હેલ્પર માગે તો ન મળે, આશા વર્કર માગે તો ન મળે, અરે મજૂરો શ્રમજીવીઓ લઘુત્તમ વેતનમાં વધારો માગે તો એને પણ ન મળે. સૌનો સાથ અને સૌનો વિકાસ ની વાત ક્યાં ગઈ? જે બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વાયદાઓ વચનો ઘણી બધા આપવામાં આવે છે, ગેરંટીઓ પણ ઘણી બધી આપવામાં આવે છે પણ ક્યાંક પરિણામ જોવા મળતું નથી, તેને લઈને સવાલ યથાવત જોવા મળતો હોય છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જે કોઈ અત્યારે તો માંગણીઓ છે, કર્મચારી મહામંડળ હોય, ખેડૂત આગેવાન હોય કે પછી જે અત્યારે તો આંગણવાડી બહેનો અને સાથે આશાવર્કર બહેનોની પણ બાબત હોય, તેમની માંગ ક્યારે સંતોષાય છે, કેવા પ્રમાણમાં સંતોષાય છે તે તો આગામી સમય જ હવે બતાવશે. તેની સાથે દોલાભાઈ, ગુંજનભાઈ અને સાથે અરુણભાઈ, આપ ત્રણના આભારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.